શહેરના ડભોલી વિસ્તારમાં રહેતા કોસ્મેટિક પ્રોડક્ટના વેપારીની પત્નીને ટેલિગ્રામ પર મેસેજ મોકલવામાં આવ્યો હતો, જેમાં હોટેલ રિવ્યૂનો ટાસ્ક પૂર્ણ કરી ઘર બેઠા પૈસા કમાવવાની લાલચ આપી અને મહિલા પાસેથી ટુકડે ટુકડે રૂપિયા 17.11 લાખ પડાવી લીધા હતા। આ અંગે સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાતા રૂપિયા લેનાર બેજાબાજ ટોળકી પૈકીના એકને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે। પોલીસે મહિલાએ ચૂકવેલા રૂપિયા પૈકી આરોપી પાસેથી 10.65 લાખ બેંક એકાઉન્ટમાં ફ્રીઝ કરાવ્યા છે। સાયબર પોલીસ PI GM હડિયાએ જણાવ્યું કે મહિલાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસની ટીમ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે આ આખી ગેંગ સાથે અપડેટ કરીને લોકોને છેતરપિંડી કરતા હતા। જુદી જુદી લોભામણી સ્કીમની લાલચો બતાવીને લોકોને છેતરવાનું કામ કરવામાં આવે છે। સાયબર પોલીસની ટીમે જયપુરથી લલિતકુમાર ગોડને ઝડપી પાડ્યા બાદ તપાસ કરતા 17 લાખ જેટલા પડાવી લીધેલી રકમમાંથી 10.65 લાખ રૂપિયા બેંક એકાઉન્ટમાં ફ્રીઝ કરાવ્યા છે। આ ઉપરાંત તેની સાથે તેનો એક પુત્ર અને તેની પત્ની પણ આ છેતરપિંડીમાં સામેલ છે। પતિની ધરપકડ થઈ હોવાનું ખબર પડતા જ તેઓ ફરાર થયા હતા। પોલીસે તેમને પકડવા પ્રયાસ શરૂ કર્યા છે। PIએ વધુમાં જણાવ્યું કે આરોપીની ધરપકડ કર્યા બાદ તેના જુદા જુદા બેંક એકાઉન્ટ અને ટ્રાન્ઝેક્શનની તપાસ કરવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે આરોપીએ 3 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન કર્યા છે। આ તમામની તપાસ પોલીસ કરી રહી છે। તેની પત્ની અને પુત્રની ધરપકડ થાય ત્યારબાદ તેની પૂછપરછમાં જાણવા મળી શકે છે આ આખી ગેંગ પાછળ અન્ય કોઈ સંડોવણી છે કે કેમ। ટેલિગ્રામ ચેનલની અંદર ફરિયાદીને એક લિંક મોકલવામાં આવેલી, એ લિંકની અંદર હોટેલ જે છે એની રિવ્યૂ આપવા માટે થઈ અને ટાસ્ક આપવામાં આવે છે, અને એ રિવ્યૂનો ટાસ્ક પૂરો થાય એટલે ફરિયાદીને અમુક સમય જાય એટલે એમને થોડા થોડા પૈસા ટુકડે ટુકડે પરત આપવામાં આવે છે। પરંતુ એવો વિશ્વાસ ફરિયાદી સાથે કેળવી અને આ ટાસ્ક પૂરો થાય એટલે એમને ડબલ પૈસા મળે એવા પ્રકારની લાલચો આપી અને ફરિયાદી પાસેથીને કુલ 17,11,000નું ફ્રોડ કરેલું, અને એ પૈકી એમને અમુક પૈસાઓ 57,000 જેવા પૈસા ફરિયાદીને એમના એકાઉન્ટમાં પરત આપેલા એટલે વિશ્વાસ આવી ગયો, અને ત્યાર પછી ફરિયાદીને ખ્યાલ આવેલો કે તેમની સાથે આ પ્રકારનું ફ્રોડ થયેલું છે। હવે આ ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરત શહેર ખાતે દાખલ કરી અને અમોને ફરિયાદની તપાસ સોંપવામાં આવેલ, જેના આધારે અમોએ એક આરોપી જયપુર ખાતેથી લલિતકુમાર જે છે એમને એરેસ્ટ કરેલો છે અને દિન એકના રિમાન્ડ મેળવેલા છે। શરૂઆતમાં જ્યારે ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે થઈ અને અમુક પ્રકારે રિવ્યૂ આપવામાં આવે અને એમને એમના એકાઉન્ટની અંદર નજીવી એવી વિશ્વાસ કેળવવા માટે તેને રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે, જેથી ફરિયાદી એમના વિશ્વાસમાં આવી જાય કે આ ફ્રોડ વ્યક્તિ નથી, હકીકતે સાચી વ્યક્તિ છે અને આમાં તો પૈસા મળે છે। એટલે એ વધારે ને વધારે પ્રકારની આવી સ્કીમો અને એમની સાથેની વાતોચીતોથી ને વિશ્વાસમાં લઈ અને ફરિયાદીની પાસેથી ને પૈસા એમના એકાઉન્ટમાં અલગ અલગ એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરાવી લેતા હોય છે। ફરિયાદીને 57,000 રૂપિયા એમને કમાણી થઈ એટલે એમને લાગ્યું કે આની અંદર હજુ પણ આપણે થોડાક થોડાક પૈસા નાખતા જઈએ, કે તમે આ એક ટાસ્ક ક્લિયર કર્યો છે, ટાસ્ક એ ક્લિયર કર્યો છે, હવે તમારે ટાસ્ક બી ક્લિયર કરવો હોય તો તમારે આટલા પૈસા નાખવા પડશે, તમે આટલા પૈસા નાખશો ત્યાર પછી જ તમને આગળનું કામ મળશે। એટલે ફરિયાદીને લાલચ આવી કે ભાઈ આટલા 57,000 હું કમાણો છું ટૂંક સમયમાં 4-5 દિવસની અંદર, તો હજી વધારે પ્રકારના પૈસા કમાવા માટે થઈ અને ભલે મારે થોડા પૈસા નાખવા પડે, એટલે એક વખત નાખે પછી એમાં કોઈ ક્લેરિકલ ઇસ્યુ છે, રજા છે બેંકમાં, અમારો સોફ્ટવેર ઇસ્યુ છે, એ પ્રકારની કોઈ પણ પ્રકારની કરી અને હજુ પણ તમારે આટલા પૈસા નાખવા પડશે, એમ અલગ અલગ પ્રકારની જે સ્કીમ આપવામાં આવે એના આધારે ફરિયાદીને વધારે ને વધારે પૈસા નખાવતા ગયા છે। હાલ તો આ કેસમાં ઝડપી પાડેલ આરોપીને કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તરફ।